Sadanandam Bodhi Smitaruchir Purne Duvadana Prapullam Bhojanma Chada Sadrasha Sobhakshi Yugala Kripa Paravara Srita Sakala Jivati Sukhado Mahasreyo Murti Jayati Sahinarayana Muni Varniveshramaniya Darshanam Mandahasaruchiradnanambhujam Pujitam suranarotameramuda Dharmanandanamaham vechintaye Om Yavtarine Shri Swaminarayanaya Namo Nama Om Shri Hari Krishnaya Namo Nama Om Shri Purna Purushottamaya Namo Namaha Bolo Shri Swaminarayan Bhagavanani Shri Hari Krishna Maharajani Shri Ghanshyam Maharajani Jai Badai Bhaktone Yathi Jai Swaminarayan Sadguru Nishkulan Swami Dhirajakhyan Granthani Andar Kadvu Ekadari Shema Chelle Katha Lakhe Chai કે મયુરધ્વજ રાજાની પાસે ભગવાન શ્રી કૃષ્ણ શર્માના રૂપે આવે છે અર્જુનને પોતાના શિષ્ય કર્યા છે અર્જુનના હૃદયનું ઓપરેશન છે અને અહંકારનું ઓપરેશન છે મયુરધ્વજ જેવા રાજાની પરીક્ષા લઈને પાછલા મુમુક્ષુઓ માટે બહુ મોટી પ્રેરણાદાયી કથા છે ભગવાને છેલ્લે મયુરધ્વજને એમ કીધું છે કે મારે તો તને કહેવાય એવું નહોતું કે તારું અડધું શરીર જોવે પણ મને સિંહે એમ કીધું કે મયુરધ્વજ સત્યવાદી છે તને દેશે માટે આખરે મેં તમને મારી આખી કથા કીધી ત્યારે મયુરધ્વજે મોરુધ્વજને તેડાવીને પોતાનું રાજ્ય સોંપ્યું છે અને પોતાના પુત્રને સદુપદેશ આપીને મોરુધ્વજને અને રાણીને કહે છે કે હવે બસ મેં મારું શરીર અર્પણ કર્યું છે ત્યારે સુપુત્ર એવો મોરુધ્વજ એ કહે છે હું તમારું અંગ છું તો મને આપી દો અને કુમુદવતી એમની પત્ની છે એ કહે છે હું તમારું અડધું અંગ છું તો મને આપી દો સિંહને તો અડધું જ અંગ જોઈએ છે આવી રીતે ત્રણેય જણા જ્યારે એકાબીજા સાથે રગજગ કરે છે ત્યારે ભગવાન ફરીથી પાછા ક્રોધાયમાન થાય છે અને ભગવાન કે આ તો બધી વાત તમે પંચાયતે નાખી દીધી છે ચાલો ભાઈ મયુરધ્વજ રાજા પાસેથી કંઈ મળે એવું લાગતું નથી હવે તો મયુરધ્વજે ફરી ગયા છે અને આપવું નથી એટલે બધા બાના કાઢે છે આવું કહીને ત્યાંથી ચાલવા તૈયાર થાય ત્યારે ફરીથી મયુરધ્વજ રાજા બે હાથ જોડીને કહે છે કે પ્રભુ તમે ના જશો મારે ત્યાં તમે અતિથિ છો તમે બ્રાહ્મણ છો તમારી આશા અને ઈચ્છા પૂરી કરવી મારી પરમ ફરજ છે અને પછી જ્યારે કુમુદવતી બહુ કહે છે કુમુદવતી મયુરધ્વજને ત્યારે મયુરધ્વજ કહે છે કે મને લો આ કૃષ્ણ શર્મા તૈયાર છે પૂછો એને અને ત્યારે કુમુદવતી કૃષ્ણ શર્માને કહે છે કે હું તમને પ્રાર્થના કરું છું હું પતિવ્રતા છું મારી નજર સામે મારો પતિ વેરાઈ જાય અને એ પાછો મારા હાથે એ મને મંજૂર નથી એના કરતાં મને વેરીને મારા પતિદેવ તમને આપી દે તો હું તો અડધું અંગ છું એનું તો પછી વાંધો શું છે હું એનું અડધું અંગ છું તમારે અડધું અંગ જ જોઈએ છે તો મારું આખું શરીર હું આપવા તૈયાર છું વેરીને કહો તો વેરીને આખું કહો તો આખું હું તમારી ભેડા આવું સિંહ મને ખાઈ જાય જેમ તમને ઈચ્છા હોય એ પ્રમાણે હું કરવા તૈયાર છું ત્યારે કૃષ્ણ શર્માના રૂપમાં રહેલા ભગવાન શ્રી કૃષ્ણ એ બ્રાહ્મણ રૂપે કુમુદવતીને આવે કહે છે કડવું 32 વટ ત્યારે કુમુદવતીને કહે દ્વિજ આમ જી નારી અંગ નરનું પણ વેદે કહ્યું
વામજી માટે અંગ તારું નાવે એને કામજી, એને તો લીધું છે દક્ષિણનો નામજી. કૃષ્ણ શર્મા કુમુદવતીને કહે છે, કુમુદવતી તું ખરેખર પતિવ્રતા છો, તારી ભાવના, તારી ઈચ્છા, તારી લાગણીને હું સારી રીતે સમજી શકું છું. આ પૃથ્વી પર તારા જેવી સતી નારીઓ બહુ ઓછી હોય છે. મને એ પણ ખ્યાલ છે કે જ્યારે તું તારા પતિ માટે પોતે જો વેચાવા અને પોતે કપાવા તૈયાર થતી હો, તો મને એ પણ ખબર પડે છે કે તને મયુરધ્વજને વિશે કેટલો પ્રેમ હશે. પરંતુ મારી પણ એક મજબૂરી છે. તું સ્ત્રી છો અને સ્ત્રીને પુરુષની અર્ધાંગના ચોક્કસ કીધેલી છે, પરંતુ એ પુરુષનું ડાબું અંગ ગણાય છે. રાધાજી, લક્ષ્મીજી બધા ભગવાનને ડાબે પડખે છે, તો એ ડાબા પડખે છે એટલે તું અડધું અંગ ખરું પણ ડાબી બાજુનું, તું અર્ધાંગના ખરી પણ ડાબી બાજુની, વામ ભાગની. અને મને તો સિંહે પહેલેથી એવું કીધું છે, મારે તો જમના તરફનો ભાગ જોઈએ. બોલો, કઈ ટેસ્ટમાં ફેર પડતો હશે? ભગવાન જ્યારે કરવતે ચડાવે, આને વગર કરવતે કરવતે ચડાવી દીધા બધાને. માણસના શરીરનું માંસ ડાબી બાજુનું લે કે જમની બાજુનું લે, શું ફેર પડે? ટેસ્ટમાં ફેર પડે? હા, શાકભાજીમાં ફેર પડે. શાકભાજીમાં હોય કે ભાઈ એક જગ્યાએ આવું હોય, બીજી ડાળી પર બીજું હોય, એવું હોય. ફ્રૂટમાં ટેસ્ટ અલગ અલગ હોય, એક જ ઝાડ પરથી લીધેલા પાંચ ફ્રૂટ હોય તો એ થોડો થોડો ક્યારેક ટેસ્ટમાં ફેર પડી જાય. અથવા તો અલગ અલગ ઝાડ હોય, એક સાથે ઉગેલા એક જ ફળ હોય, તો એ આપણને કોઈક કેરી તમે જમો તો એનો ટેસ્ટ જુદો લાગે, એક જ બોક્સમાં આવ્યું હોય, અને બીજી કેરી જમો તો ટેસ્ટ થોડોક જુદો લાગે. એ બધું એમાં થઈ શકે, પણ હવે આની અંદર તો શું છે? એક હરખો જ માલ છે આખે આખો. પણ ભગવાનને પરીક્ષા કરવી ત્યારે ગમે તે રીતે, એટલે જો મારે તો જમનું અંગ સિંહે માગ્યું છે, હવે તું જમની બાજુ હોત તો હાલત. અત્યારે આ કળિયુગમાં હવે બધા જમની બાજુ થવા લાગ્યા. જમનો ભાગ છે ને સ્વામીનો છે, ડાબો ભાગ છે ને સેવકનો છે. હંમેશા સેવક ડાબી બાજુ હોય અને સ્વામી જમની બાજુ હોય. આ એક 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 પ્રથા જ છે. તમે આ બધું તો છે ને બહુ સૂક્ષ્મ છે, ખબર ના પડે. ગુરુજીની નજર આમાં બહુ પહોંચે. ઠાકોરજીનું આસન કર્યું હોય ને, જો કોઈ વાર શું હોય કે સેટિંગ આમ આવતું હોય તો સંતો આમ ગોઠવી દે ઠાકોરજી. સંતોને કદાચ ખ્યાલ ના રહ્યો હોય કે કાર્યકર્તાને ખ્યાલ ના રહ્યો હોય, પણ ગુરુજી બેસે ને પોતાના આસન ઉપર, તે એમને પોતાને ખબર પડી જાય કે આ અત્યારે આ બરાબર નથી. કોઈ જગ્યાએ સ્ટેજ ગોઠવી હોય, કોઈ જગ્યાએ આ હોય, તો એ પ્રકારથી પછી થાય કે ભગવાન એ તરફથી રહે. કોઈ વખત આપણી સિચ્યુએશન એવી હોય, એ વાત આખી જુદી છે, પણ એમ કે બને ત્યાં સુધી આપણો સ્ટેજનો કાર્યક્રમ હોય, કંઈ કાર્યક્રમ હોય, તો એવી રીતે થાય કે એની અંદર ઠાકોરજી હંમેશા જમની બાજુ રહે. પછી કોઈ વાર એડજસ્ટમેન્ટ ના થાય એવું હોય તો આપણે મધ્યમાં રાખીએ, વચ્ચે રાખીએ, અને વચ્ચે ઊંચા રાખીએ ભગવાનને. પછી જે કોઈ કથા કરવાવાળા હોય, વક્તા હોય, પછી હોય કે ઠાકોરજીને આગળ વ્યાસપીઠની આગળ રાખીએ કે જેનાથી ભગવાન આગળ રહે, સેવક પાછળ રહે. એ બધા ધર્મો છે. આમ કોઈને ખબર ના પડે, બધાને લાગે આ ગોઠવી દીધું છે, પણ એ ગોઠવવાની અંદર પણ ઘણો બધો સ્વામી સેવક ભાવને ધ્યાનમાં રાખીને બધું ગોઠવવામાં આવેલું હોય. અને સ્વામી સેવક ભાવ છે કારણ કે મુખ્ય આપણું મેઇન લક્ષણ છે, સ્વામી સેવક ભાવ ટળવો જોઈએ નહીં. સ્વામી સેવક ભાવ છે એને જાળવીને કરવું. તો સ્ત્રી ડાબું અંગ છે, કુમુદવતી તું બહુ ડાહી છો, બહુ સાની છો, બહુ સમજુ છો, પતિવ્રતા છો, પણ મારી મજબૂરી છે, ઓલો સિંહ જમનું માગે છે, હવે હું ડાબું લઈને જઉં અને મારા છોકરાને મારી નાખે કે આ તો તું મારી જે શરત હતી એ લાવ્યો નહીં, હું તો ભૂખ્યો થયો છું, હવે મારે આને ખાવો જ પડશે. તો મારે તો બે બાજુની ઉપાધિ, એક તો રાજા આપવા તૈયાર થયો છે, છોકરો છૂટી જાય એમ છે,
અને તું હવે વચ્ચે પડી છો, આ બધું મૂકો પંચાયત, મારે જે જોઈએ છે આપવું હોય તો આપો, નહીં તો હું હાલતો હતો. કારણ કે મને તો આમાં તમારી ચાલ જ દેખાય છે ત્રણેવ જણની, કે તમારે દેવું નથી. ત્રણેવ જણ મળીને મિટિંગ કરીને આવ્યા છો, ત્રણ દાડાથી હજુ નિર્ણય કરતા નથી. એટલે કુમુદવતીને કે હવે તું બધું તારું ડાપણ મૂકી દે, મને જો આપવું હોય. મયુર ધ્વજને કૃષ્ણ શર્મા કે તું બાજુ પર, અને મયુર ધ્વજ ઉપર કૃષ્ણ શર્મા ખીજાયા કે તું આનાકાની કર્યા હું કરે, તું ચોખ્ખું કહી દે ને મારથી નહીં દેવાય, હું ક્યાં માગું છું, હું તારા પાસે માગતો નથી. ક્યારના એવું કહેતા હતા કૃષ્ણ શર્મા કે મારાથી નથી કહેવાય એવું, એવા દીન હતા. અને હવે પાવરમાં આવી ગયા. ભગવાનનું ચરિત્ર એવું છે ને, પહેલા દીન હતા, મારથી કહેવાય એવું નથી, તારા જેવો સત્યવાદી રાજા કોણ હોય, મારે મારું દુઃખ છે, મારે તો ઉભય દુઃખ આવ્યા, તારું દુઃખ, દીકરાનું દુઃખ, એટલી બધી ગરીબ થઈને વાત કરતા હતા. હવે મયુર ધ્વજે કહી દીધું કે હું આપી દઈશ, એટલે સવાર થઈ ગયા. ઘણા એવા હોય, પૈસા ઉછીના લેવા આવ્યા હોય, પૈસા આપણી પાસે ઉછીના લેવા આવ્યા હોય, તમારી પાસે ઉછીના પૈસા લેવા આવ્યા હોય, અને તમે એને બે ચાર દિવસથી કીધું ના હોય કે ભાઈ થશે કે નહીં થયા તે, તો પછી કે ના પણ ગમે તે રીતે મને કરી દો, દીન થઈ જાય, સમજ્યા ને. તમે એકવાર બોલી ગયા કે વાંધો નહીં હું તમને 5000 આપીશ, એટલે જાણે 5000નો એ અધિકારી હોય ને. હવે તમે વિચાર્યું હોય કે 5000 હું આપીશ, પણ હવે હું આ બાજુથી આવી રીતે કંઈક થોડું કરું, 3000 છે, 2000 કોઈ પાસેથી લઉં, અને મારો મિત્ર છે કે મારો ભાઈ છે કે મારો સંબંધી છે, હાલો 5000નું કરું. તમે આવું પ્લાનિંગ કર્યું હોય, ચારો 4 દિવસથી કે કરે છે તો કરું, એટલે તમે એને એવું કીધું, સારું હાલો ચાલો હું કરી દઈશ, બસ હવે કરી દઈશ. એટલે કરી દઈશ એટલે એને પછી પૂછવું પડે કે તમારો ટાઈમ કયો છે, પણ બીજે દિવસ સવારમાં આવી જાય કે લાવો 5000. એટલે ભાઈ હજુ તો 3 જ છે, 2 તો હું ગોતવાનો છું આ તારા માટે. ભગવાન કે સાંભળો, એ સિંહે મને દક્ષિણનું અંગ તો કીધું જ છે, જમનું અંગ તો કીધું છે, પણ હજુ તમને ફરી યાદ કરાવું, મેં હું બોલ્યો છું કે નહીં મને યાદ નથી કૃષ્ણ શર્મા કે, પણ હું કહી દઉં, એ પાછું રાણીનું કુંવરનું વેરેલું જ જોઈએ છે, બીજી કોઈ પ્રજા કે બીજો કોઈ વેરવાવાળો, કોઈ સુથાર કે કોઈ ખાટકી, એ કોઈ નહીં, પોતાનો પોતાની પત્ની ને પોતાનો છોકરો, બે જણા વેરે એવું શરીર જ જોવે એ પાછું કેવું, તો કે હરખે ભરેલ, આમ હરખથી આપેલું જોઈએ. આમ પછી મરતા મરતા કે આ વેરવું પડે છે અને માગવા આવી ગયા છે અને આ ક્યાંથી આવી ગયા ને એમ વિચારતા વિચારતા નહીં, હરખભેર કે આવા બ્રાહ્મણ મારે ત્યાં ક્યાંથી આવે અને અમારો આવા ભાગ ક્યાંથી હોય, કે અમારું શરીર ભગવાન આવી રીતે કોઈ બ્રાહ્મણને અર્થે જાય એમ હરખભેર દેવાનું હોય, તો આ બધી શરતો મૂકી. કારણ કે હવે આવે વેરવાનું જ છે, હવે વેરવાનું છે, એટલે કદાચ વ્યક્તિને ઘણી વખત કેવું હોય, પાવરમાં પાવરમાં કહી તો દીધું કે વાંધો નહીં, પણ કલ્પના કરો મયુરધ્વજને બધા તો હિંમતવાળા છે, પણ કરવત મૂકીને આ શરીરને આમ કાપવાનું હોય ને, પત્નીને છોકરો બેને કાપવાનું એ શરીરને, અને રાજાને કપાવવાનું, આખા રાજ્યની પ્રજા ઊભી છે, અને કૃષ્ણ શર્મા તો ક્રોધ કરે જ પાછા ઉપરથી. આ ટાઈમ ક્રોધ કરવાનો છે કે મલમ લગાવવાનો છે, આ ટાઈમે તો પ્રેમથી કહેવું પડે કે તમે બહુ ડાયા છો, સાના છો, તે તો ઉપરથી ખીજાય છે, આ ખીજાય છે. એટલે સાંભળો, તમારું ડાપણ બધું મૂકીને હરખભેર ત્રણે ત્રણને હરખ હોવો જોઈએ, એવું નહીં કે ખાલી મયુરધ્વજને હરખ હોય, છોકરાને હરખ હોવો જોઈએ, મોરું ધ્વજ નહીં થવું જોઈએ કે મારો બાપ, ધન્યવાદ છે અમારા કુળની અંદર આવો બાપ થયો કે જે પોતે પોતાનું અડધું શરીર વેરીને આપે છે બ્રાહ્મણના છોકરા માટે, અને તારે જરૂર પડે તો ભવિષ્યમાં તુંય વેરાજે, આવીશ ફરી કૃષ્ણ શર્મા કે જરૂર પડશે તો. પણ હિંમત રાખીને આમ તમારે બરાબર હરખભેર દેવાનું હોય તો મયુરધ્વજ ત્યારે તરત કે છે, હસતા મોઢે કે છે, ત્યારે મહીપતિ કહે મ બોલો કોઈ, કુમુદવતીને મોરુધ્વજને કહે છે કોઈ બોલશો નહીં, સહુરહો રાજી રડિયાત, આ અવસર અમૂલ્યમાં રખે કોઈ બગાડો વાત. આ તો મારે અમૂલક અવસર આવ્યો છે, કરોડો વંદન છે મયુરધ્વજની સમજણને, મયુરધ્વજની હિંમતને, મયુરધ્વજના દાનને.
મારે ત્યાં આ તો મોટો ઉત્સવ આવ્યો છે, મોટો અવસર આવ્યો છે, મારી માટે જીવનની અંદર અગત્યમાં અગત્યનું જો કોઈ દાન હોય તો આજનું છે. માટે હું તને ધર્મપત્ની તરીકે કુમુદવતીને કે કહું છું, એક પતિ તરીકે કહું છું, એક સ્વામી તરીકે કહું છું, અને પોતાના પુત્રને કે છે હું તારા પિતા તરીકે તને કહું છું કે તમે આ વાતમાં હવે આડા ના આવશો. રાજી થાવ, રાજી થાવ, રાજી થાવ. આવો અવસર આપણે ઘેર ક્યાંથી હોય? આ તો મોટો ઉત્સવ છે. બોલો, આ શબ્દોને બોલવાને સાંભળવા હેલા છે, કલ્પના જ ખાલી કરવાની છે. આપણે તો જોઈ ના શકીએ, કપાઈ ક્યાંથી શકીએ? આપણે જોઈ પણ ના શકીએ. અને ત્યારે મયુરધ્વજ રાજા કહે છે, રખે કોઈ બગાડો વાત, કોઈ વાત બગાડતા નહીં. કૃષ્ણ શર્મા કે સાબાસ, આવો જોઈએ દાનવીર, આવો જોઈએ. હાલો હાલો કુમુદવતી, ઉભા રહી જાઓ, કે આમ મરુદ્વાજ ઉભા રહી જાઓ, હાલો કરવત આવી ગઈ છે. મયુરધ્વજને વેરવા માંડો, મારે ત્યાં છોકરો ખોટી થાય છે, છોકરાને છોડાવવાનો છે સિંહના હાથમાંથી. તમને ખબર છે, માગે મોટા જે મગન થઈ. મયુરધ્વજ કે છે પોતાના પુત્રને, પોતાની પત્નીને, આવા મોટા ભૂદેવ, માગે મોટા જે મગન થઈ તેવી તક આવી મારે આજ. ધન્ય ધન્ય મારા દેહને જે આવ્યું બ્રાહ્મણ અને કાજ. કોઈ મોટા આપણી પાસે માગે એ તો ક્યારેક જ બને, રોજ બનતું નથી, રોજ નથી બનતું. ભુજના ઘનશ્યામજી અને સ્વામી ધામમાં ગયા. સ્વામી તો બહુ મોટા પુરુષ, લાખો ને સુખી જેને કર્યા, જેના અંતિમ વિધિની અંદર મુસલમાન બાઈઓ પણ રડતી હતી એવા મોટા પુરુષ. તે સ્વામી છે ને બહુ વર્ષો પહેલાં ભુજમાં હતા. તે ભુજની અંદર આમ સંતોના આસનો હોય, આસન ઉપર સ્વામી બેઠેલા, અને એમાં એક અમેરિકાના એક હરિભગત જે સ્વામીના દર્શન કરેલા, બહુ ઉંમરવાળા છે, એમને મને પોતે જ વાત કરેલી. તે કાંતિભાઈ નામ. તો એ કહે કે હું એમની પાસે ગયો તો સ્વામીએ એવું કીધું કે સાકરનો ડબ્બો પાસે પડેલો અને સાકર કે થોડીક જ અંદર હતી. એટલે અમે હું ગયો ને તો કે મારા સંબંધીઓ હતા બે ત્રણ, હું તો કે વિદેશથી ગયેલો. એટલે સ્વામી એવું કીધું કે ભગત અમે કોઈ અહીંયા આવે ને તો છોકરાઓને સાકર આપીએ, કે કોઈ છોકરા આવે ને તો સાકર આપીએ. સ્વામીએ આટલું મને કીધું, થોડી વાતો કરી, થોડું પૂછ્યું, થોડો ઉપદેશ આપ્યો, અને પછી સ્વામી એટલું બોલ્યા કે આ સાકરનો ડબ્બો છે ને કે આમાં સાકર રાખી મૂકીએ ને કોઈ છોકરા આવે તો દઈએ. પાછું કે થોડી વાર થઈ, સ્વામીએ બીજી વાત કરી, પાછું એ સાકરનું નામ દીધું કે સાકર કોઈ છોકરા આવે ને તો અમે સાકર દઈએ. કે સ્વામીએ ત્રણ વખત કે મને કીધું આવું, પણ મને કંઈ ખબર પડી, અમે માથું આમ ધૂનાવીએ કા. પછી કે અમે નીકળી ગયા ભુજથી, હું અમદાવાદ આવી ગયો. અમદાવાદ આવ્યા પછી કે મને ચાર દિવસ થઈ ગયા ને, પાંચ દિવસ થયા ને, ત્યારે થયું કે સ્વામી પેલી સાકર સાકર કરતા હતા, કારણ શું હશે સાકરનું? એટલે મેં મારા સંબંધીને એવું કીધું કે તમે એ ભુજ રહેતા હતા, મેં કીધું કે તમે સ્વામી પાસે જાઓ અને સ્વામીને સાકરની જરૂર હોય ને તો 5-10 કિલો સાકર લઈ દો અને સ્વામીને ત્યાં મૂકી દેજો. એ કે મેં ત્યાંથી કીધું મારા સંબંધીને, સંબંધી ગયા સ્વામી પાસે, સ્વામીને કે સ્વામી સાકરની જરૂર છે એવું પૂછતા હતા ભગત તમે કીધેલું. સ્વામી કે તો આવી ગઈ, કે અત્યારે આ ડબ્બો ભરાઈ ગયો છે, જુઓ કે હવે જ્યારે પાછો ખાલી થશે ત્યારે જરૂર પડશે તો કહીશ. તક ગઈ. મોટા ક્યારેક જ માગે, ક્યારેક જ, રોજ નથી માગતા, ક્યારેક માગે. અને એ ક્યારેક એવી જરૂરિયાત હોય ને માગે, અને માગ્યું ને આપી દીધું, તેનું કામ થઈ ગયું. અરે કોઈ વાર માગ્યું ના હોય અને ખબર પડી કે આવી જરૂરિયાત છે અને થઈ ગયું, ત્યારે મોટાનો રાજીપો એવો જ થઈ જાય, એવો જ થઈ જાય. પણ એવું સમજણવાળા ને એવું કરવાવાળા હોય કેટલા? કહો, ભગતે એવું જીવનમાં કર્યું છે? હસમુખ ભગતે બહુ મોટું કામ કર્યું હતું, બહુ મોટું.
વડોદરા ગુરુકુલની જગ્યા માટેની જરૂર હતી અને બહુ મોટી સેવાની જરૂર હતી. ત્યારે તો હજુ આટલો મોટો પરિવાર નહીં, અને કેવું એટલું જેને જેને કહી શકાતું હતું એને કહી દીધું. ભગતને તો કાંઈ એવા અબજોપતિ કરોડોપતિ છે નહીં, જોબો કરવાવાળા. પણ એને ત્યારે ખબર પડી કે આવું કંઈક જરૂર છે, તો ઘર ઉપર લોન લઈને મોકલી દીધું હતું. ત્યારે કોઈને ઇન્ડિયામાં ખબર પણ નહોતી કે આ ક્યાંથી ને કોનું આવ્યું. 6 મહિને ખબર પડી, 6 મહિને ખબર પડી. બધાને લાગ્યું મહારાજે મોકલી દીધો, પણ મહારાજ કોકને નિમિત્ત બનાવતા હોય. ત્યારે એનો રાજીપો જે મળે, મોટાનો રાજીપો મળે, જેને પોતાનો ઘર માન્યો, જેને પોતાનો પરિવાર માન્યો, આજે તો એવો પરિવાર 1000 ગણો થઈ ગયો. પણ જે સમયે એવો સમય હતો કે જ્યારે પરિવારો ગણતરીના હતા, ગણતરીના પરિવારો કે જે ગણતરી કરી શકાય કે આ સત્સંગ માટે નિષ્ઠાને સમર્પણ કરી શકે એવા ગણતરીના માથા હતા તે દિવસે, પણ એવા હતા. આજે આવે કથા વાર્તા, સત્સંગ, શાસ્ત્રનો અભ્યાસ, રોજનો ભગવાનને સંતોનો યોગ, એના કારણે બધાને તરત ખ્યાલ આવી જાય. કોઈ પણ વસ્તુ જરૂરિયાત હોય, કોઈ પણ વસ્તુનું કંઈક હોય, સત્સંગ માટે, મંદિર માટે, સાધુ માટે, હરિભગત માટે, આજ બધાને આવે. પણ અહીં કહે છે કે માગે કોઈ મોટા, એ તો એના બહુ મોટા ભાગ, અને માગ્યા વિના સમજાઈ જાય તો એ વધારે સારું. પણ માગે અને પછી ના સમજાય તો એના ભાગ ફૂટ્યા કહેવાય. એક હરિભગત છે અહીં અમેરિકામાં, એને એના સદગુરુને પૂછ્યું, એને એના ગુરુ છે એમને પૂછ્યું કે કોઈ આ મોટા સંતો આવે પણ ક્યારેક કંઈક સેવા કહે ને, ત્યારે આમ થાય કે કેટલીક સેવા કરવી, એમને એવું કીધું. ત્યારે સદગુરુએ બહુ સરસ એમને કીધું, એમને કીધું કે જો સાંભળ, કોઈ મોટા કહે તો આપણી સ્થિતિ હોય તો આપણે કહેવું કે મારાથી આટલું આવું થશે, અને ના થાય તો બે હાથ જોડવા. કોઈ મોટા આપણને કંઈ બીજી રીતે કુરાજી તો એમાં કંઈ થવાના નથી. અને જ્યાં સુધી કોઈ મોટા તને કહી શકે છે ત્યાં સુધી માનજે કે તારું નસીબ ખુલ્લું છે. જ્યાં સુધી તારા આગળ જોડી ફેલાય છે ત્યાં સુધી માનજે કે તારું પ્રારંભ ખુલ્લું છે, તું નસીબવાળો છો. જે દિવસે તારે ત્યાં જોડી લટકાવવાની બંધ થઈ જાય, જે દિવસે તારી પાસે જોડી ફેલાવવાની બંધ થઈ જાય, તે દિવસે તું માનજે કે હવે મારા ભાગ ફૂટ્યા છે. કેટલો સરસ ઉપદેશ આપ્યો. બહુ ઓછા હોય એવો ઉપદેશ દેવાવાળા, ઉપદેશ આપવાવાળા, એવું સમજાવવાળા બહુ ઓછા હોય. નહીં તો તુચ્છ ભાવનાથી જ સમાજને કેળવવામાં આવતો હોય, તુચ્છ ભાવનાથી કે ભાઈ આ છે આ છે આ છે. પણ ભગવાનને, ભગવાનના કોઈ મોટા પુરુષો, કોઈ ભગવાનના સંતો કે કોઈ ભગવાનના ભક્તો એવું કાર્ય કરતા હોય પોતા માટે, ક્યાં છે? આજે ઘણા લોકો એવું કરતા હોય છે કે ગાયોના કતલખાનાને અટકાવીને પોતાની કતલખાના ઉપર જતી ગાયોને પોતે સાચવે છે. 1000 10000 ગાયોને સાચવે છે. એ લોકોએ ટ્રસ્ટ બનાવ્યું હોય. હવે સહજ છે, એ લોકો હોય ઘણી વાર લાખોપતિ, પોતે રૂપિયા અંદર નાખતા હોય તો પણ એટલો મોટો ખર્ચો ના પરવડતો હોય, તો એના ગામના માણસો હોય બીજા એની આગળ જતા હોય, એને કહેતા હોય કે ભાઈ અમે આવું કાર્ય કરીએ છીએ તો આની અંદર તમે કંઈક આપો. એ લોકો કરોડ 5 કરોડ નાખતા હોય અંદર, પણ તો એના 5 કરોડથી પૂરું ના થતું હોય ને, હજારો ગાયો હોય તો એને થાય કે આપણા ગામના બીજા લોકો સુખી છે તો એ લોકોને આપણે આપણું કાર્ય રજૂ કરીએ. તો એવા સજ્જન વ્યક્તિ છે કે જેને એક કતલખાને જતી ગાયો માટે કામ કર્યું છે, એ લોકો માગે છે, એ પોતા માટે નથી, એને પોતા માટે નથી. કદાચ દુનિયા નથી આપી શકતી એને, અને એવું કહે કે આ માગવા નીકળી પડ્યા છે, પણ કોના માટે માગે છે? ગાય માતા માટે માગે છે. એ પોતાના ઘરના 15 નાખે છે, પોતા માટે નથી માગતા. એવી રીતે સત્સંગના કાર્યો થતા હોય, સત્સંગનું કંઈક વિકાસ થતો હોય, એને અર્થે જે કાંઈ છે કે પૃથ્વી પર આવા સારા કાર્યો, કોઈ અનાથ આશ્રમ ચલાવે છે, અનાથ આશ્રમની અંદર માની લો કે પોતે બહુ સુખી છે, એવા 5 ટ્રસ્ટીઓ છે, એ લોકો અંદર 1 લાખ રૂપિયા નાખે છે, છતાં પણ એ લોકોને હજુ ખેંચ પડે છે, પોતાની સ્થિતિ કરતાં વધારે નાખી દેતો હોય તો એ લોકો કોઈ પાસે પોતાના સગા સંબંધી, પોતાના ગામના માણસો, લાગતા વળગતા માણસો પાસે માગવા જાય. એ માગ્યું એ તો સમાજની બહુ મોટી એવી વિચારધારાવાળા છે ને, એ લુખ્ખા હૃદયના છે કે આ માગવા આવ્યા છે. ના,
એ આપણી પાસેથી આપણો લોભ છોડાવવા આવ્યા છે. આપણે આમ ના વાપરી શકીએ, પણ આપણને કોઈ આમ રજૂ કરે કે આવી કતલખાનામાં આટલી ગાયો કપાય છે અને આમાં મદદ થતી હોય તો કરો, તો આપણી પાસે કદાચ 100 રૂપિયાની કેપેસિટી હોય ને તો પેલા કહે કે 125 આપો તો સારું, તો 125 આપણે આપી દઈશું, 25 રૂપિયાનો લોભ છૂટશે. 100ની કેપેસિટી હતી, 125 થઈ જાય. આપણને કોઈ કહે કે ભાઈ આવું આ મંદિરનું કાર્ય થાય છે, કે આ સત્સંગનું કાર્ય થાય છે, આ સદાવ્રતનું કાર્ય થાય છે, કે આ થાય છે, તો આપણે ઘણી વખત સત્સંગના કોઈ કાર્ય માટે ઘણી કરકસર કરીને જો એ કાર્ય આવ્યું તો આપણે છોડી દઈએ કે સત્સંગ માટે વપરાય છે, ભગવાન માટે વપરાય છે, સમાજ માટે વપરાય છે, તો એ તો સારું છે. સમાજનું એમાં હિત છે, બહુ મોટું હિત છે. બાકી આ દેહનું પોષણ કરીને અને ગમે એટલા વૈભવ ભોગવીને તો રાખત થવાનું છે, પણ થોડુંક કંઈક સમાજને અર્થે, સત્સંગને અર્થે, કંઈ પણ રીતે, આપણા પરિવારની વાત નથી, આ ઇતર કોઈ જગ્યાએ કોઈક સુધી આ શબ્દ પહોંચતો હોય તેને ખબર પડે કે કંઈક સમાજ માટે, સત્સંગ માટે કરવું જોઈએ. એની અંદર લોભ નહીં. માણસને ઘણીક વખત છે ને એટલું અજ્ઞાન હોય છે. ઇન્ડિયાની અંદર એક કરોડોપતિને ત્યાં જવાનું થયું, એના દીકરા દીકરીનું લગ્ન હશે કંઈક હશે અને એને મહાપૂજા કે કંઈ ગોઠવ્યું હશે અને જવાનું થયું. બધાને કે બધાય સંતો આવે ને, બધું આખું મંડળ આવે ને, આ આવે તે આવે, બધાય સંતો અને બીજાય સંતો બહારથી આવ્યા હશે. જે લોકોનું બહાર જમવાનું ગોઠવેલું એની ડીશ જે હતી ને 2200 રૂપિયાની ડીશ, એક ડીશ 2200 રૂપિયાની, અને સંતો એટલા બધા ગયેલા ને, એ સંતોને ગાડીનું ડીઝલ 2500 રૂપિયા અને ભેટ 1100 રૂપિયા. પૈસા હારે કંઈ મતલબ નથી, પણ વાત કેવી છે, એક મહેમાન આવ્યો છે એવા 1000 માણસની ડીશ 2200 રૂપિયાની અને ઠાકોરજીને ભેટ 2500 રૂપિયાની, દાંત આવે. અને પાછું વ્યક્તિ પોતાની મૂર્ખામી પોતે રજૂ કરે, કારણ કે આ મોટાઈ તો બતાવી હોય ને, સ્વામી આ બધું તમે જોવો છો 2200 રૂપિયાની ડીશ છે, સિક્યુરિટીવાળાને એકને છે ને 1500 રૂપિયા કલાકના આપવાના છે, 50 તો સિક્યુરિટીવાળા રાખ્યા છે, પણ અહીં ક્યાં સિક્યુરિટીની જરૂર, કોણ ડીશ લઈ જવાનો છે? તો કે નહીં, આમ શોભા લાગે, કે આમ ઊભા હોય ને બધા, શોભા લાગે. હા ભાઈ, શોભા લાગે ને, બોલો. આવી શોભા, આવા ખર્ચા, ઠાકોરજીને સંતો આવ્યા, એને આ બધાય આવે, આટલો આગ્રહ, 4 કલાકની મહાપૂજા, 4 કલાકનો થાળ. ઓલ બાજુ લગ્ન નહોતું, હજુ તો રિસેપ્શન કે એવું નહોતું, આ તો ખાલી લગ્ન તૈયાર થયું એના નિમિત્તે જે પૂજા કરવાની એ નિમિત્તે બધાને ભેગા કરેલા. હજુ તો ઓલાને જમાડવાના બીજા 5 વખત હશે, ગરબામાં ને ઓલામાં લગ્ન થાય તે દી, આટલો ખર્ચો. પણ એની સામે ભગવાન માટે, એની સામે સાધુ માટે, એની માટે સત્સંગ માટે, એની સામે સમાજ માટે, કોઈ ગરીબને એ 2200 રૂપિયાથી 1/10 ભાગની ડીશ ના જોઈએ. ગરીબને, ગરીબને બાપડાને 20 રૂપિયાનું જમાડ દે ને તોય ઘણું છે, પણ એને એ ના મળે. 2200 રૂપિયા કેમ થયા તો પૂછો ને, તો એ તમારે 50 જાતની આઈટમો બધી લાઈવ ચાલતી હોય ને અને બગાડ કરી કરીને લોકો ગાર્બેજમાં નાખે, 2200 રૂપિયાનું કોઈ ખાઈ શકે ખરો એક ટાઈમમાં? પણ બગાડ બસ. પાછું કહેવાય સત્સંગી, બાકી તો એમ જ કહેવું પડે, કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. વાસ્તવિકતા તો એ છે, પણ મહારાજ કે જીભ ઝાલવી પડે, શું કરીએ, મોટાનું અપમાન ના થાય. મહીપતિ કહે માં બોલો કોઈ, આ અવસર તો અમૂલ્ય છે મારે ઘેર. એટલે તમે કોઈ બોલશો નહીં, પતિ પત્નીને કૃષ્ણ શર્મા કે તૈયાર થઈ જાઓ, હાલો. આવા મોટા કોઈ માગે ને મયુરધ્વજ, કે એ તો આપણા બહુ મોટા ભાગ્ય. મોટા ક્યારે આપણે ત્યાં જોડી ફેલાવે, જેને ભગવાન સાથે સંબંધ છે અખંડ, એવા ભગવાનના મોટા પુરુષો આપણે ત્યાં જોડી ક્યારે ફેલાવે? આવા ભૂદેવ, મેં આગળ પણ વાત કરી છે કે ભુજવાળા ઘનશ્યામજી અને સ્વામી મહંત સ્વામી બે લંડન હેરો મંદિરમાં ગયા, ભૂકંપ હતો, ભૂકંપ થયેલો ને એના માટે સંતો ફંડ ફાળો કરવા ગયેલા. તે કચ્છમાં તો કેવો રિવાજ, એવો નહીં કે ખૂનામ કહેવાનું કે ભગત શું સેવા કરશો, એવો રિવાજ નથી. એ કચ્છમાં તો રિવાજ એવો છે, કચ્છના સંતો કચ્છના મંદિરમાં ખાલી જાહેરાત કરે કે આવી રીતનું, આવી સેવા છે, આવું મંદિર કરવાનું છે, કે આવી ભૂકંપ માટે સેવા કરવાની છે. આખી સભા 500-1000ની બેઠેલી જ હોય, એમાં બોલવા મળવાનું, બોલો કેટલા મંડાવાના છે,
પેલા કે 5,000, 10,000, 2,000, 500, 100, 200, બોલતું જ જવાનું લાગટ. જે મંડાવું એ બોલો, જાહેરમાં જ, એવું નહીં બંધ બાર ને કંઈક, જાહેરમાં એમના પૂરતું પણ. હા, બધાએ જઈને પછી કરવા માટે તો ના થાય, એની બરાબર છે. પણ જ્યારે એ બધું થયું ને બધા પછી પોતપોતાની રીતે લખાવીને ગયા, પછી સ્વામી ભેગા 4-5 હરિભક્તો બેઠા હતા. એ હરિભક્તોએ મને કીધું, મને કે સ્વામી કે આ રિદ્ધ્યો સિદ્ધ્યો તો પગમાં કે આંટા મારે છે, આમ ઠેબુ મારીએ ને તો રૂપિયાના ઢગલા થાય કે. પણ આ તમારા બધા આગળ જોડી ફેલાવીએ છે ને એ તમારા જીવનું રૂડું થાય ને, એટલે કે નહીં તો અહીં ક્યાં લક્ષ્મીની કમી છે કે. નારાયણ તો અમારી પાસે છે, ઠેબુ મારીએ તો અહીં આગળ ઢગલા થાય સ્વામી કે. ઘનશ્યામજી અને સ્વામી આવું બોલ્યા. પણ કે જીવનું સારું કેમ થાય, આ મોટાનો અભિપ્રાય. શ્રીજી મહારાજ ઠેબા મારે સોનાના મંદિર ઊભા કરે પણ કડિયાના પગાર ચડાવે, કારણ કે જીવની નિષ્ઠાને એના કલ્યાણ કેમ થાય. આ મોટાની રીત અને મોટાના અભિપ્રાયને સમજ્યા વિના ઘણી વખત આવે. જો મેનેજમેન્ટવાળો હોય, એમબીએ થયેલો હોય ભગત, એમબીએ થયેલો એ જમાનામાં, તો હું કે મહારાજને બરાબર મેનેજમેન્ટ આવડ્યું નહીં, બાકી તો કડિયાના પગાર ચડે કેવી રીતે. બોલો, એમબીએ થયેલો હું કે, મન કહો તો. એમબીએ થયો હોય એ જમાનામાં તો એ શું કે, કે શ્રીજી મહારાજને આ બધું કહે છે કે પોતાની પહોંચ વિચારીને કામ કરું. શિક્ષાપત્રીમાં તો લખ્યું મહારાજે, બરાબર. તો મહારાજે લખ્યું તો મહારાજને પોતાને બરાબર ખ્યાલ હોવો જોઈએ કે આ મંદિર કેટલામાં પૂરું થશે, આનું બજેટ કરવું જોઈએ. અને કડિયાના પગાર ચડી જાય ને આટલું બધું દેવું થઈ જાય દાદા ખાચરને, આવું મેનેજમેન્ટ તો ચાલે? બોલો, એમબીએ થયેલો તો આ જ વિચારે. એટલે હું ઘણી વખત કહું છું કે ભગવાન અને મોટા પુરુષો બેની અંદર એમબીએ થયેલા હોઈએ, બીબીએ થયેલા હોઈએ, એમબીબીએસ ને એમડી થયેલા હોય, પીએચડી થયેલા હોઈએ, અને ગમે તે થયેલા હોઈએ, આ જગતની ગમે એવી મોટી ડિગ્રી આપણે પ્રાપ્ત કરેલી હોય અને આપણે આ જગતમાં ગમે એટલા પ્રતિભાવાળા હોઈએ, પણ બે જગ્યાએ બુદ્ધિને લોક અને બુદ્ધિને પાછળ, એક ભગવાન અને એક ભગવાનને ધારી રહેલા મોટા પુરુષો, બે જગ્યાએ કાંઈ નહીં. ન્યાય એમબીએ કરવા જાય એ ફેલ થયા વિના ના રહે, ન્યા જે એમડી થવા જાય એ ફેલ થયા વિના ના રહે. કારણ કે ન્યા તો બધું જ ગુણધર્મોથી પર થતું હોય, આ લોકની એકેય રીત ચાલતી ના હોય એવું હોય. ધન્ય ધન્ય મારા દેહને જે આવ્યું બ્રાહ્મણને કાજ, મારું આ શરીર બ્રાહ્મણ માટે ઉપયોગમાં આવી ગયું ને, બહુ મોટા મારા ભાગ છે. માટે આવી તક જવા ના દેશો. લાવો કરવત કાકરી, આકરી કરી તેની ધાર. કાકરી વાળી હોય ને કરવત તો, અને પાછી ધાર એની આકરી કરો કે આમ ચીરાય, એટલે હરખું ચીરાઈ જાય, પછી બહુ ઘસવું ના પડે. માથું ચીરીને માહરું તરત પહોંચે જઈ પાર. કરવત લાવો આકરી અને બરાબર ધાર કરેલી, મારા માથાને ચીરીને આપી દો, સીધો જાય સિંહના મોઢામાં મારો ભાગ, અને આ બ્રાહ્મણનો દીકરો છૂટે, આ બ્રાહ્મણના પરિવારના મને આશીર્વાદ મળે. હાંભળ, પાછળ રેજે તું પુત્ર મારા, મોરુદ્વત તું પાછળ રેજે, અને મારું મોઢું હોય ને એની હામે. સામી રેજે વળી તું સુંદરી, કુમુદવતી તું હામે ઊભી રહેજે અને છોકરો પાછળ ઊભો રહેશે. વચ્ચેથી માળો તમે વેરવા, અતિશય હરખ હૈયે ભરી, અને વચ્ચે મારું માથું મૂકીને બે થાંભલા વચ્ચે હું ઊભો હોઉં ને, મને વેરવા માંડો. હરખથી વેરજો, મુજાતા મુજાતા ના વેરતા, ધીરા ધીરા ના વેરતા, વેરવાનું ચાલુ રાખજો. લાકડું વેરો છો એમ મને વેરી નાખજો. શું મયુરધ્વજની હિંમત છે. રાજી કરો ઋષિરાયને, કોઈ દિલમ કરો દિલગીર, મારા દુખને દેખી કરી રખે નહીં ને બરો કોઈ નીર. રાજી કરો આ ઋષિરાયને, આપણા આંગણે આવેલા આવા મોટા પુરુષને રાજી કરો, કોઈ દિલમાં દિલગીર ના થાશો. મારા દુખને દેખીને તમારા આંખમાં આંસુ ન આવવા જોઈએ, કારણ કે મને તો હરખ છે, હરખ છે,
મને દુઃખ નથી, એટલે કદાચ લોહીની છોડું ઉછળે, કદાચ તમે મને કાપો, એની અંદર મારું અંગ અડધું કપાયેલું તમને દેખાય તો પણ કોઈ આંસુડા ના પાડતા. રાજ્યની પ્રજાને પણ કહું છું, હરખ ભેર તમે બધાય તાળીઓથી વધાવજો, હરખ લાવજો કે અમારો રાજા એક મહાપુરુષ માટે, ભૂદેવ એટલે પૃથ્વીના દેવ કહેવાય એવા બ્રાહ્મણ માટે, બ્રાહ્મણ પરિવાર માટે કુરબાન થયા એવો તમને હરખ હોવો જોઈએ, દુઃખ ના હોવું જોઈએ. કલ્પના કરો, આપણી પાસે કોઈ મોટા પુરુષે વેરેલા માથા તો નથી માગ્યા, કશું માગ્યું નથી આપણી પાસે. આપણી પાસે કદાચ કંઈક કીધું હોય ને તો ખાલી એટલું જ કીધું હોય કે એક આખો રોટલો હોય ને એમાંથી ચપટીક થોડો ભાગ કોક ભૂખ્યાને દેજે, આટલું જ કીધું હોય. આખો રોટલો તો કોઈ દી ભગવાન કે ભગવાનના મોટા પુરુષો આ યુગમાં માગતા જ નથી, એમ કે તારી પાસે છે ને એમાંથી આટલો દેજે. આખો દેવાવાળા, નિષ્ઠાવાળા અને સમર્પણવાળા કે આખો દઈ દેવો છે તો એને પાછો ઠેલે છે. એ કોને ખબર પડે છે? જે રોજ ઉઠીને સંતો સાથે કામ કરે છે એને ખબર પડે છે કે જો આખો રોટલો દેવા આવ્યો આ, તોય પણ જો એની કેપેસિટી નહોતી તો એની માટે પાછો ઠેલ્યો છે, પાછો ઠેલ્યો છે. બોલો, હરીશભાઈ તો વ્યવહારમાં અહીં કરે છે એને ખબર છે, કેટલી વખત કોઈનો ચેક આવ્યો પાછો મોકલી દઈએ, પાછો મોકલી દીધો છે કે નહીં આ તમારી સેવા છે ને અડધી કર દો, આટલી કર દો. કેટલાકને તો અહીંયા આગળ પાવતી ફડાવી હોય તો પહેલાં પરમિશન લેવી પડે, પછી એની પાવતી ફાટે, ત્યાં સુધી પાવતી ના ફાટે. સમાજ નિષ્ઠાવાળો હોય, સમર્પણવાળો હોય, એ તો પોતાનો ભાવ રજૂ કરી દે, પણ ભગવાન અને ભગવાનના સંતને બરાબર ખબર છે કે આને કેટલું કરાય. શ્રીજી મહારાજે મધુકર વૃત્તિ કીધી છે સત્સંગમાં, મધુકર વૃત્તિ. મધુકર વૃત્તિ જેમ મધમાખી છે, દરેક ફૂલ ઉપરથી રસ લે છે પણ કોઈ ફૂલને કરમાવા દેતું નથી. શ્રીજી મહારાજે સત્સંગની રીત એ કરી છે, મધુકર વૃત્તિ. પછી દાદા ખાચર જેવા સમર્પણવાળા બે પાંચ હોય, એનું સમર્પણ પણ સત્સંગમાં એવા સમર્પણ ઉપર જ બધું હાલતું હોય ને, એવા સમર્પણ પણ કરવામાં આવે, કારણ કે એના દ્વારા જ બીજાને બળ મળે. એવા પાંચ પાત્રો હોય ને એનાથી જ બળ મળે. કોઈ એવા હોય પોતાના દેહે કરીને આખા સમર્પિત થઈને મંદિરમાં રહી ગયા, કોઈ હવારથી હાં સુધી મંદિરમાં આવે, તેવા સમર્પણવાળા પાંચ હોય તો એનાથી જ બધું થાય ને. કોઈ એવા હોય કે જોબ છોડીને બસ ભગવાનની સેવામાં લાગી જાય તો એવા સમર્પણવાળા હોય બે, એનાથી થાય. પણ બધાય છોડવા તૈયાર થઈ જાય, બધાને ના છોડાવે, પણ બે ત્રણને એમ છોડાવે કે જે સેમ્પલ તરીકે રહે, એને જોઈને બીજા છે ને સત્સંગમાં ઓટોમેટિક હાલ્યા કરે, એને કાંઈ કહેવું ના પડે, ઉપદેશ ઓછો જરૂર પડે, ઓલાને જોવાથી જ એને બળ મળી જાય, પણ એ બધા માટે શક્ય ના બને. અહીં કહે છે, રાજી થઈને આપણે આપો આવા મોટા પુરુષ માટે આપણું ઉપયોગમાં ક્યારે આવે? આ ઋષિ રાયને રાજી કરી દો, આંખમાં આંસુડા ના લાવતા. મારે નથી એવું મનમાં જે અવળું થયું આ વાર, તમે શોક સિદ્ધને કરો, થાવો વેગે વેરવા તૈયાર. મારે એવું નથી કે અવળું કઈ થઈ ગયું છે, મને એવું નથી થતું કે હું ભૂલથી બોલી ગયો છું કે મારે દેવું છે, મને એવું નથી થતું કે આ કૃષ્ણ શર્મા ભૂદેવ વળી આપણે આંગણે ક્યાં આવી ગયા, મને કાંઈ હૃદયમાં નથી. તો તમે શું કરવા શોક કરો છો? વેરાવાનું મારે છે, તમારે તો છે નહીં, અને તમને લાગે કે અમારે વેરવાનું ના મરી જશે, પણ હું તો મરવાનો જ હતો, આજે નહીં કાલે મરવાનો જ હતો, મોરું ધ્વજ મારે તને છોડીને જવાનું જ હતું એક દિવસ, તું એકલો જ રહેવાનો હતો, હું જવાનો હતો, કુમુદવતી મારે તને છોડીને જવી પડત, કાં તું મને છોડીને જાત, બેમાંથી એક તો થાત, કંઈ બે હારે તો કાંઈ જવાના નહોતા અહીંથી. એટલે હરખ ભેર આવે તમે વેરવા માંડો, શોક ના કરશો અને મોઢું ના બગાડશો, હસતા મોઢે કરો. બોલો, કેવા મયુરધ્વજ રાજા છે, પોતાના પરિવારને આવો ઉપદેશ આપે છે. એમ કહી ઉભા સ્તંભ બે મધ્યે અતિ અતિ ઉતાવળા થાય, તેહ જોઈને જન બીજા કરે છે ઉભા ત્રાય ત્રાય. મયુરધ્વજ તરત થાંભલા વચ્ચે જઈને ઉભા રહી ગયા અને દીકરાને કે પાછળ ઉભો રહી જા, પત્નીને કે આગળ ઉભી રહી જા, હરખ ભેર વેરવા માંડો. અને જ્યારે મયુરધ્વજ આમ ઉતાવળા પોતે વેરાવા માટે થાય ત્યારે પ્રજા ત્રાહી માં કરવા લાગી, અરે આ કૃષ્ણ શર્માને રાજ્યની બહાર કાઢો, આ બ્રાહ્મણ નહીંથી કાઢો, અમારા રાજાને વેરવા વાળો આ યમદૂત પોતે છે કે શું? આવું બધાય ભગવાનને ગાળો દેવા માંડ્યા.
અને ત્યારે મયુરધ્વજ કે છે, કોઈ ભૂદેવ માટે કોઈ ભૂંડો શબ્દ બોલશો નહીં, હરખ ભેર ભગવાનનું ભજન કરતા કરતા મને વેરી નાખો. અને સાંભળો, અસ્રકની છોડું ઉડશે, રેજો છેટે સૌ નર નાર, બધાય છેટા રેજો, લોહીની ધાર ઉડશે, મને જ્યારે વેરશે ત્યારે. મયુરધ્વજ કે છે, કેટલી હિંમત, કેવું દાન. આ તો કથાને જો સહજ રીતે વાંચીએ નહીં ને તો હૈયું કંપી જાય. હું આને સહજ રીતે આમ વાંચતો જ જોઉં છું, વાંચતો જ જોઉં છું, બહુ ઊંડો જતો નથી, ઉપર ઉપરથી જ વાંચું છું. અસ્રકની છોડું ઉડશે, રેજો છેટે સૌ નર નાર, નિષ્કુળાનંદ નો નાથ જોતા કર્યું કરવત તૈયાર. હવે મોરું ધ્વજને કુમુદવતીએ બહુ સાંભળ્યું ને એટલે એમને હિંમત આવી ગઈ છે. એમને થયું કે હવે આ પિતાને પતિને વેરવાના જ છે, બે જણ હામા હામી ઉભા રહ્યા છે. કૃષ્ણ શર્મા કે વાર ના લગાડો, મારે રિઝલ્ટ જોઈએ, મારે રિઝલ્ટ જોઈએ. બહુ દિવસ કાઢી નાખ્યા તમે તો વાતો ને વાતોમાં, હવે વેરવા માંડો, હવે અહીં કંઈ નાટક કરવાના નથી ને. કૃષ્ણ શર્મા આવું પૂછે, આ વેરાવા તૈયાર છે, હૃદયમાં બધાને દુઃખ છે. ને કૃષ્ણ શર્મા કે અહીં કંઈ નાટક નથી કરવાના, કરવત પર આવે પાછા વેરવા માંડો કે. અને ત્યારે મયુરધ્વજ કે, એમના લોહીની છોડો ઉછળશે, બધા દૂર રહેજો, આવું કીધું છે. અને ભગવાન જોવે છે અને કરવત તૈયાર છે. મયુરધ્વજના માથા ઉપર અહીં કરવત મુકાય છે. મોરુધ્વજ અને કુમુદવતી બે પુત્ર અને માતા બે સામા સામે ઊભા છે. બે માતા અને પુત્ર પોતાની બે એકાબીજાની આંખમાં જોવે છે. અને મયુરધ્વજ ત્યારે પોતાની પત્ની તરફના મુખારવિંદે કહે છે કે કરવતને ચાલુ કરી દો, કોઈ વિચાર ના કરશો, રડતા નહીં, આંખમાંથી આંસુ પડવું ના જોઈએ, હરખ ભેર મને વેરો. ત્યારે બંને જણે કરવતને મૂકી છે. સ્વામી કે હવે કરવત તૈયાર છે, વેરશે કાલે. કૃષ્ણ શર્મા ભલે ગુસ્સે થતા. કડવું 32 પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જે